नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर नी तमारी जा चैनल मा नवोदय नी चैनल मा तमारो हार्दिक स्वागत छे। दोस्तों आखू वर्ष आपणे खूब मेहनत करी छे, छेल्ले छेल्ले जारे आपणी हवे परीक्षा ना दिवसो थोड़ाक ज बच्या छे त्यारे मास्टर पेपर आपणे आ लई रह्या छे। मास्टर पेपर आपणे त्रण भागमां लेवाना छे। आ वीडियोमां पहेलो भाग छे फक्त ने फक्त आकृतिओ छे। दोस्तों તમારે આકૃતિઓનું આ પેપરના પહેલા ભાગ આ વિડીયોમાં લેવામાં આવશે। ભાગ બીજો આપણો ગણિતનો આવશે અને એની તારીખ પણ હું તમને આપી દઉં છું અત્યારથી કે 23/4 ગણિતનો વિડીયો આપણો 23/4 બુધવારના રોજ આવશે માસ્ટર પેપરનો સાંજના 7 વાગે। ઓકે, લખી લો આ તમે। અને ભાગ ત્રીજો જે આપણો ફકરા છે, 4 ફકરા પરીક્ષામાં પૂછાવાના છે। માસ્ટર પેપરનો ત્રીજો ભાગ આપણો એ તારીખ આપણી જે છે 27/4 એ દિવસે હું વિડીયો મૂકીશ સાંજે 7 વાગે બુધવારના દિવસે। બરાબર છે, લખી લો તમે। આજનો વિડીયો છે આપણો આ ફક્ત આકૃતિઓનો માસ્ટર પેપરનો આ પહેલો વિડીયો ભાગ 1નો આકૃતિનો, બીજો ગણિતનો આવશે અને ત્રીજો આવશે ફકરા જેમાં માત્ર અને માત્ર પરીક્ષામાં જે પૂછાવાના છે ફકરા આપણા એના આપણે લઈશું। તો માસ્ટર પેપર આપણે 3 ભાગમાં લઈશું અત્યારે। ઓકે, ચાલો ત્યારે વિડીયોને શરૂ કરીએ। અને પહેલાં એક અગત્યની સૂચના, સૂચના કઈ છે દોસ્તો, તમે કાગળ પેન સાથે લઈ લો। બરાબર છે, એટલા માટે કે એમાં નંબર આપી દો 1 થી 40 નંબર તમે આપી દો। 40 નંબર આપ્યા પછી તમારો જવાબ તમે આકૃતિનો ત્યાં લખતા જાઓ। વિડીયોના અંતમાં હું તમને જવાબ તો આપવાનો છું। હજી જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલ તો દોસ્તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો જેથી વિડીયો તમારે સ્કીપ થઈ જાય નહીં અને તરત જ તમને વિડીયો મળી જાય। અને અંતિમ સૂચના વર્ષની કે દોસ્તો હજી ઘણા મિત્રોને બાય નાઉ કરવાનું જો બાકી હોય તો એક ચાન્સ છે, આ વર્ષનો અંતિમ ચાન્સ અને ગોલ્ડન ચાન્સ। ગોલ્ડન ચાન્સ એટલા માટે કે આપણું આ એપ્લિકેશન 5 પ્રેક્ટિસ પ્રશ્નપત્ર એવા લઈને આવી રહ્યું છે કે જે પરીક્ષા માટેના જ પેપર છે। એની અંદર મેથડ પણ સમય પણ અંદર આપેલો છે, 2 કલાકનું ટાઈમર મૂકેલું છે અને તમને કોઈ ઓપ્શન નહીં મળે। એક વખત ટીક કર્યું પરીક્ષા ખંડમાં પણ એ જ પ્રમાણે છે કે મીંડા ઉપર આપણે ગોળ કર્યું પછી સુધારવાનો કોઈ ચાન્સ રહેતો નથી। તો એવા 5 પેપર છે। એપ્લિકેશનની કિંમત 610 રૂપિયા છે, પરંતુ આપણી અંતિમ ઓફર છે। આ કઈ ઓફર છે? અંતિમ ઓફર આ વર્ષની ફક્ત અને ફક્ત 199 માં તમને આ એપ્લિકેશન મળી જશે। બાય નાઉ નું બટન જ્યારે તમે દબાવશો, આ બટન બાય નાઉ ઉપર ક્લિક કરશો ત્યારે મોબાઈલ નંબર આપેલો છે એ નંબર ઉપર ફોન કરવાનો, માતા પિતાને તમે જાણ કરશો તો 199 કેવી રીતે મોકલીને ચાલુ તમે કરાવી શકશો એપ્લિકેશન, એની સંપૂર્ણ માહિતી તમને ત્યાં મળી જશે। તો દોસ્તો તક ગુમાવતા નહીં, આવી તક ફરી મળતી નથી। આ એપ્લિકેશનની અંતિમ તક છે આ વર્ષની, અને લઈ અને એપ્લિકેશન ચાલુ કરાવી દેજો। બરાબર છે, ચાલો ત્યારે હવે સ્ટાર્ટ કરીએ। વિડીયોને આડો કરી દો અને પહેલો જ પ્રશ્ન આકૃતિનો તમારી સ્ક્રીન પર છે, તમારે જવાબ લખવાનો છે। એવું લાગે તો વિડીયોને ઊભો કરી દેવાનો, વાર લાગે તો અહીંયા ટાઈમર છે, ટાઈમર પૂરું થશે એટલે હું આગળનો પ્રશ્ન આકૃતિનો બીજી આકૃતિનો લઈ લઈશ। બરાબર છે, બધા પ્રશ્નોના જવાબ તમને છેલ્લે વિડીયોમાં અંતમાં હું તમને આપી દેવાનો છું। બધા 40-40 પ્રશ્નો તમને સોલ્વિંગ સાથે આ જ વિડીયોમાં હું તમને આપીશ। ઓકે, ચાલો તો પહેલો પ્રશ્ન આપણો પૂરો, તમે જવાબ લખી દીધો હશે, બીજો પ્રશ્ન સ્ટાર્ટ થઈ ગયો છે। કાગળ અને પેન હજી ન લીધા હોય તો વિડીયોને સ્ટોપ કરી અને લઈ આવો, દોડો દોડો જલ્દી જલ્દી અને નંબર આપી દો 1, 2, 3, 4 એવા 40 નંબર સુધી તમે લખી લો, તમારા જવાબો ત્યાં લખવાના છે। ચલો બીજા પ્રશ્નનો જવાબ શું આવશે, એ આવે તો એ લખો, બી આવે તો બી લખો, સી આવે તો સી, જે આવતો હોય એ લખો અને જો કોઈ મિત્રો જોડે OMR શીટ હોય તો એનો પણ ઉપયોગ કરો। ચલો ત્યારે પ્રશ્ન નંબર 3, મારે તો દોસ્તો છેલ્લે જ જવાબ આપવાના છે, 40-40 આકૃતિના હું ફટાફટ તમને જવાબ આપી દઈશ, તમે વિડીયોને સ્ટોપ કરો અને જવાબ આપવાનો પ્રયત્ન કરો। ચલો કયો જવાબ આવે છે, આની અંદર આ જે ચિત્રો છે ક્યાં સમાયેલા છે, આમાં છે, આમાં છે, આમાં છે કે આમાં છે? બરાબર છે, ચલો તમે જવાબ આપો। 45 માર્ક્સ આપણે લાવવાના છે, જે મિત્રોના 45 માર્ક્સ આવશે એ સમજી જવાનું કે ઓટોમેટિક કેટલા માર્કે પાસ થાય એ પણ હું તમને આ વિડીયોમાં કહું છું। 45 માર્ક તો મિનિમમ જોઈશે આકૃતિના। બરાબર છે, ચોથી આકૃતિ તમારી સ્ક્રીન પર, ગણિત નબળું હશે તો ચાલશે, ગણિતની ચિંતા કરશો નહીં, ગુજરાતીના ફકરા અને આકૃતિમાં આપણે સ્કોર સારો કરી લેવાનો છે અને છેલ્લે અંતિમ સૂચનાનો વિડીયો પણ હું એક આપવાનો છું, ખૂબ જ કામની સૂચનાઓ તમને મળશે જેની અંદર। ઓકે, ચાલો સમય પૂરો થઈ ગયો, એવું લાગે તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે તમારો જવાબ ત્યાં લખી શકો છો અને આપી શકો છો। પ્રશ્ન આ રીતે કાગળમાં તમે લખેલા હશે એ પ્રમાણે તમે જવાબ આપતા જાઓ। બરાબર છે, લાઈનસર
चलो आ पांचमी आकृति शू जवाब आवे आनी अंदर केवू छे छुपायेली आकृति शोधवानी छे बिल्कुल सरल आकृति पूछी छे मैं आ वखते अने सरल पण पूछाशे कठिनतानु मूल्य 20% आकृति कठिन पूछाशे पेपर में लखी लो लखवू होय तो बराबर छे आवी सूचना हूँ आपतो रहीश आ वीडियो में आ वीडियो खूब ज कामनो छे छेक सुधी तमारे जोशो तो ज तमने ख्याल आवशे नहीं तो तमने कशी समझण पड़शे नहीं घणा दोस्तों केवू करे वीडियो चालू करे थोड़ी वार जुए ने पछी बंद करी दे एम कई परीक्षा में पास थवाय नहीं चलो छठी आकृति नो जवाब शू आवशे दोस्तों आ आकृति क्या छुपायेली छे ए आपणे शोधवानुं छे तो मळी जशे तमने बराबर छे चलो तो फटाफट चलो सातमा नंबर नी आकृति तमारी स्क्रीन पर नांटाणान कौन बनेगा करोड़पति चलो शू आवशे आ आकृति क्या छुपायेली छे शोधी लो तमे ए मां छे बी मां छे सी मां छे के डी मां छे क्या छे मने खबर नथी बराबर चलो क्या तो छे चलो वीडियो फटाफट लेतो आवुं तो जेथी शुं थाय तमे जो कोई मित्रों रही जाए तो वीडियो ने स्टॉप करीने पछी तमारे तमारो जवाब लखी देवानो कागळ अने पेन लईने तो तमे बैठा ज छो हजी कोई ने ना बाकी हो तो लई आवो कागळ पेन बराबर छे चलो आठमा नंबर नी आकृति तमारी स्क्रीन पर अहींया मारे तो छे ने टाइमर जोता रहेवानुं छे अमारुं टाइमर पूरुं थाय एटले हुं तरत आगळनी आकृति लई लईश जवाबो तो तमने हुं आपवानो छुं छेल्ले બધા જ જવાબ આપી દઈશ બધી જ આકૃતિના ઓકે સોલ્વ કરાવી દઈશ ફટાફટ જવાબ તમને માત્ર ને માત્ર 3 મિનિટમાં આખા 40-40 આકૃતિના હું આપી દઈશ ચલો કઈ આકૃતિ આવશે દોસ્તો લખી દો શોધીને તમે જવાબ લખી દેવાનો છે કાગળ અને પેન લઈને બેઠા છો એટલે બરાબર ચાલો નવમા નંબરની આકૃતિ બદલી ગયા 9 થી 12 નવ 10 અને 11 અને 12 એમાં કેવું છે આ ચાર આકૃતિમાંથી એક આકૃતિ જુદી પડે આપણો ચોપડી માટેનો ભાગ એક કહેવાશે કયો ભાગ એક સમાન ચાર પૈકીની એક આકૃતિ અલગ પડે છે એ અલગ શોધવાની છે ઓકે ચાલો 9, 10, 11 અને 12 9, 10, 11 અને 12 ચલો કયો જવાબ આવે નવમાં ખબર નહીં ભાઈ છેલ્લે હું આપીશ તમને આ વિડીયોમાં જવાબ ચલો દસમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર આપણું આ માસ્ટર પેપર છે માસ્ટર પેપરનો ભાગ બીજો પણ આપણે ગણિતનો પણ લઈશું અને ભાગ 3 ગુજરાતીનો પણ લઈશું ઓકે ચાલો કઈ આકૃતિ આવે છે જુદી પડે છે આની અંદરથી નક્કી કરી લો તમારા હિસાબથી જવાબ હું તમને છેલ્લે આપવાનો છું બધા જ જવાબ મળી જશે તમને માસ્ટર પેપરના ઓકે ચાલો જ્યારે 11મા નંબરની આકૃતિ ફટાફટ હું નીકળું છું જેથી તમને જો કોઈ મિત્રોને વાર લાગતી હોય તો વિડીયોને શું કરવાનું સ્ટોપ કરી દેવાનો સ્ટોપ કરીને પછી તમારો જવાબ નક્કી કરી દેવાનો અને લખી દેવાનો કાગળ પેન લઈને તો તમે બેઠા છો જે મિત્રો ઓએમઆર સીટ લઈને બેઠા હોય તો બહુ સારી વાત છે દાંડાણ ચાલો ભાઈ સમય ચાલી રહ્યો છે 11 અને 12 નંબરની આકૃતિ થોડોક હું ઝડપી લઈ રહ્યો છું ટાઈમર મારું થાય એના પહેલાં ચલો 12માનો શું જવાબ આવે શોધીને નક્કી કરો કઈ જુદી પડે છે આમાંથી આ જુદી પડે છે આ જુદી પડે કઈ જુદી પડે મને ખબર નથી કંઈક ગડબડ ગોટાળા છે ચલો ઓકે ચાલો 13મા નંબરની આકૃતિ તમારી 13, 14, 15 અને 16 ચાર આકૃતિઓ છે એની અંદર શું છે દોસ્તો કે ચાર જે છે એમાંથી તમારે સમાન આકૃતિ આપણી એક જાતની સમાન છે કે ભાઈ સરખી આકૃતિ કઈ છે એ શોધવાની છે બેઠી આકૃતિ કઈ છે આ તો સરળ ભાગ છે બિલકુલ આ ચારે ચાર આકૃતિના રોકડા માર્ક મળવા જોઈએ ચલો 13મા નંબરનો જવાબ શું આવશે તમને ખબર આમાં હું ઝડપથી નીકળી જઈશ બરાબર છે ચલો 14મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર દાંડાણ શું આવશે હલો 14મા નંબરની આકૃતિનો જવાબ સમાન આકૃતિ કઈ છે ચલો કઈ આવશે 14મા નંબરમાં તમારે નક્કી કરવાનું છે જવાબ હું તમને છેલ્લે બધા આપું છું ચલો 15મી આકૃતિ તમારી સ્ક્રીન પર ટાઈમર ચાલુ છે સમાન આકૃતિ કઈ છે 15મા સમાન આકૃતિ નક્કી કરી લો આ આ ભાગમાં બહુ વાર લાગે નહીં આ ભાગ બહુ ઝડપી પતી જાય જો એક બીજી હિંટ આપું તમને કે જેટલી આકૃતિઓ ઝડપથી પતે એવો ભાગ કયા હોય એ ભાગને ઝડપથી પતાવવાના તો બીજા ભાગમાં આપણે એનો સમયનો બચાવ કરી શકીએ ચાલો 16મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર આવી આકૃતિ બેઠી કે આ તો બિલકુલ એક સેકન્ડનો પ્રશ્ન છે અહીંયા મારે ટાઈમર ખરેખર 10 સેકન્ડમાં પૂરો કરી દેવો જોઈએ આ પ્રશ્ન તો કારણ કે આમાં બિલકુલ સહેલી છે સમાન આકૃતિ કઈ છે તરત દેખાય એવી છે બરાબર ચાલો 17મી આકૃતિ
चालो सत्तरमी आकृति कई सत्तर अडार ओगणी अने वीस बराबर छे सत्तर अडार अने ओगणी अने वीस चालो आनी अंदर केवुं छे के आ आकृति ने आपणे शुं करवानुं छे पूरी करवानी छे बराबर छे गायब थयेलो भाग छे बैठे बैठो आपणे आमां गोठवी देवानो छे तो कयो भाग आवे छे ए तमारे नक्की करवानुं रहेशे जवाब तमने मळी जशे छेल्ले चलो अडारमो प्रश्न तमारी स्क्रीन पर कयो जवाब आवे छे दोस्तों ए बी सी डी चलो अहीं कई आकृति गोठवाशे सेलनी छे बिलकुल मारथी बोलाय नहीं हूँ छेल्ले तमने जवाब आपीश आपणो आ मास्टर पेपर चाली रह्युं छे मास्टर पेपर बराबर छे आनी अंदर जे तमे रिजल्ट लावशो ए समजी जवानुं जो 45 मार्क आया तो पास नहींतर गरबो गेर चलो 19 मां नंबर अने कॉमेंट बॉक्स में बधुं मने जणाववानुं छे तमारे केटला मार्क्स आव्या बराबर छे छेल्ले कॉमेंट बॉक्स में लखजो तमारुं नाम लखजो मार्क्स लखजो खूब मने मजा आवे छे हुं बधी कॉमेंटो वांचुं छुं बधा मित्रोनी बराबर छे चलो आमां शुं जवाब आवशे दोस्तों 19मी आकृतिमां लखी दो अहींया जवाब तमारो जे जवाब आवे चलो हूँ आगळ वधुं छुं जो वीडियो एवुं लागे तो स्टॉप करी देजो बराबर चलो 20मा नंबरनी आकृति चलो डांडाणान चलो 20मा नंबरनी आकृतिमां शुं जवाब आवशे चलो हिंट आपूं थोड़ी नवरो बैठो छुं ते बराबर आम करी ने आम चलो भाई મારાથી તો બોલાઈ ગયું ભાઈ સોરી હો સાહેબ ચાલો ભાઈ સોરી સાહેબ ચાલો છઠ્ઠો ભાગ એટલે ભાગ છઠ્ઠો પણ આપણા માટે તો 5મા નંબરની આ ભાગની આકૃતિઓ છે 21 22 23 24 ને હા 24 ચાર આકૃતિઓ આવશે ચાર આકૃતિઓ ચલો ભાઈ આ બંને વચ્ચે જે સંબંધ છે એ આ બંને વચ્ચે સંબંધ બનશે ઓકે ચલો શું જવાબ આવે તમે લખી લો તમારો કાગળ અને પેન લઈને બેઠા છો ત્યારે અહીંયા જવાબ લખી દો જવાબ હું તમને 40-40 આકૃતિના આ જ વિડીયોમાં હું તમને આપી દેવાનો છું ચલો 22મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર નાનટાણામ ચલો ભાઈ આ બે વચ્ચે જે સંબંધ છે આ બે વચ્ચે સંબંધ બનશે શું સંબંધ બનશે મને ખબર નથી ફટાફટ કાગળ અને પેન લઈને બેઠા છો તો જવાબ લખી નાખો 45 માર્ક લાવી દેવાના છે ચાલો ઓકે ડન ડન ચાલો 23મી ડાંડાણ 23મી આકૃતિ તમારી સ્ક્રીન પર જવાબ લખી નાખો ચલો આ બે વચ્ચે જે સંબંધ છે એ આ બે વચ્ચે સંબંધ બનશે એ પ્રમાણે 23નો જવાબ થશે કયો થશે ભગવાન જાણે માતાજી જાણે શોધીને લખી દઉં શાંતિથી એવું લાગે તો બહુ જો હું આગળ જતો રહેતો હોઉં તો તમારે વિડીયોને સ્ટોપ કરી દેવાનો 24મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર મારાથી તો કશું બોલાય નહીં માતાજીના હમ તમે ગાલ્યા છે એટલે બરાબર ને દોસ્તો ચાલો ત્યારે આગળ જઈશું 25મો પ્રશ્ન જવાબ લખી દીધો હોય તો 25મો પ્રશ્ન 26, 27 અને 28 એમાં ચાર પ્રશ્નો આપણને કયા આવવાના છે એ પણ એવા જ પ્રકારના છે બરાબર છે અહીંયા આ જે ગાડી ચાલે છે એ પ્રમાણે આ ગાડી ચાલશે ચલો કયો આવે છે તમારે નક્કી રાખવાનું છે 25નો જવાબ શું આવે દોસ્તો જુઓ તમે આ અહીંથી અહીં ગયું એ પ્રમાણે ફરે છે ને કંઈક એ બધું જે ઘડિયાળના કાંટે ફરતું હોય કે ન કાંટે ફરતું હોય તમને ખબર 25નો જવાબ કાગળ અને પેન લઈને લખી દીધો હોય ચલો 26મી આકૃતિ તમારી સ્ક્રીન પર 25 પૂરી થઈ ને 26ની આકૃતિ શું કહી રહી છે મારે તો કશું બોલવાનું નથી મારે બોલવાનું ક્યારે છે 40 આકૃતિ પતી જશે એટલે હું તમને જવાબ આપી દઈશ ચલો 27 કાગળ અને પેન લઈને બેઠા છો બિલકુલ સરળ છે આ સાપ સીડી તો પાછો આવે પતંગ તો શું આવે બિલકુલ સહેલું છે આમાં તો બહુ ટાઈમ લેવાય જ નહીં જો આ આકૃતિ ના આવડે તો ચુલ્લુ ભર પાણી મેં ડૂબ મરના ચાહીએ ચલો 28મી લખી દો જવાબ શું આવે ઊંધું થઈ ગયું છે
आ ऊंधू थई गयु छे तो आ ऊंधू थाय ने बराबर भगवान जाने मारथी तो बोलाय नहीं माताजी ने आम गाल्या तमे कमेंट बॉक्स में लखजो पाछा आ बधुं तमारुं रिजल्ट लखजो ने माताजी ने आम एवुं लखो बीजुं तो हुं कहुं चलो 29मो प्रश्न तमारी स्क्रीन पर भाग बदलाई जशे 29 30 31 ने 32 ए चार आकृतिओ आपणे एवी आवशे કે આની અંદર જે છુપાયેલ ટુકડો જે છે આનો એ આની અંદર છે ચિત્ર પૂરું કરવાનું આપણે બરાબર જે જવાબ આવે લખી દો ચાલો આગળ 30મા નંબરની આકૃતિ ક્યારે યાર ભૂલ પડી ગઈ આ રીતે દોરી દેજો જે જવાબ આવે એ લખી કાઢજો બરાબર છે 30મા ચલો ભાઈ આમાં કોઈ બહુ વાર લાગે એવી નથી ફટાફટ લઈ લઈએ આગળની આકૃતિ બરાબર કોઈક મિત્રોને વાર લાગતી હોય તો શું કરવાનું વિડીયોને સ્ટોપ કરી દેવાનો બરાબર છે વિડીયો સ્ટોપ કરીને આ રીતે આમ દોરી દો જે આવે એ આવે બી આવે સી આવે કે ડી આવે મારો હરી જાણે ચલો ભાઈ 32મા શું લખશો સાહેબ 45 માર્ક લાવવાના છે આપણે આવું કઈ ગડબડ ગોટાળા થશે શું થશે મને નથી ખબર 32મા ચલો આગળ જઈશું વિડીયો ઉતાવળો થઈ હોય તો તમારા વિડીયોને સ્ટોપ કરી દેવાનો બરાબર ચલો 33 દર્પણ પ્રતિબિંબ વાળી 33 34 35 36 આનું દર્પણ પ્રતિબિંબ આમ નાખી દો આકૃતિને આ બાજુ જમણી બાજુ જમણી બાજુ નાખશો ત્યારે શું બનશે ચાલો આગળ કઈ આવી 34મી શું જવાબ આવશે આ આકૃતિને જમણી બાજુ નાખો સેલી છે ચલો 34નો જવાબ લખી દો કાગળ અને પેન લઈને બરાબર છે શાંતિથી ઓકે ચલો જવાબ લખ્યા પછી પૂછવાનો નહીં ખાસ વાત બરાબર ચલો 35મો હા જો 35માં અગત્યનો છે ગોટાળો થઈ જશે હવે અહીંયા છે દર્પણ અહીંયા મૂકેલું છે આવી પણ એક આકૃતિ ફરજિયાત આવશે આવશે ને આવશે દોસ્તો લખી રાખજો આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી આકૃતિ છે આ આવી આકૃતિ આવે ત્યારે એને શું કરવાનું મેં શીખવાડ્યું છે તમને આગળના વિડીયોમાં કે આ માથું છે નીચે આવે હવે આ માથું નીચે આવે ત્યારે કઈ કયો જવાબ બને મારો હરી જાણે ચલો આગળ જઈએ લખી દીધું હોય તો કાગળમાં લખી દો ફટાફટ 36નો જવાબ લખી દો કાગળમાં ઓએમઆર લઈને બેઠા હો તો ઓએમઆરમાં ટીક કરો જે મિત્રો ઓએમઆર લઈને બેઠા હોય એ કોમેન્ટ બોક્સમાં લખજો કે ઓએમઆર અને તમારું નામ એટલે મને ખ્યાલ આવે કે તમે ઓએમઆર લઈને બેઠા હતા બરાબર ચાલો શું જવાબ આવે દર્પણ પ્રતિબિંબ કયું બનશે આ બનશે આ બનશે આ બનશે કા બનશે ભગવાન જાણે મારો હરી જાણે છેલ્લે કહું છું હવે બે ચાર જ આકૃતિ બાકી રહી છે ચાલો 37મો પ્રશ્ન કાગળ કટિંગ શું આવશે આમ વાળ્યો અને પછી અહીંથી કટ માર્યો પછી ખોલો ખોલો ત્યારે શું બનશે 37માં શું બને સાહેબ સહેલી છે આકૃતિ બિલકુલ સાહેબ કહી દઉં આ બને આ બને આ બને આમાંથી એક બનશે આમાંથી એક બનશે ચાલો 38 ચાલો ભાઈ શું બનશે આમ વાળ્યો અને છેલ્લા બે ખૂણાને શું કર્યું છે કટ મારી છે એ કટ મારી કે જે હા કટિંગ જ કર્યું ને એટલે એટલો ભાગ કટિંગ થઈ જશે ત્યારે ખોલશો ત્યારે કેવું લાગશે એ સીન જુઓ તો 38માં અને જુઓ હા છે ને અહીંયા આ આમ બનશે એટલે આને પણ અહીંયા બનશે એ ચારે છેડામાં જશે ચારે બાજુ ખબર નહીં ભાઈ ચાલો 39 ચલો પછી જવાબ આપી દઉં છું બધા ફટાફટ તમારી મહેનત કેટલી છે અમને ખબર પડી જશે હાલ જ ચલો 39નો જવાબ લખી નાખો બીજી ખાસ એક અગત્યની સૂચના આકૃતિઓ પહેલા ભાગની બીજા ભાગની એવું પેપરમાં આવે ખરું અથવા તો ભાગ બદલીને પણ આવે બરાબર છે એટલે આ પેપર આપણું માસ્ટર પેપર એ રીતનું હતું દોસ્તો
બધાને એવું કે પહેલો ભાગ પૂછાય, પહેલા પ્રશ્ન એક થી ચાર માં, પછી આકૃતિઓ ક્રમમાં, એ રીતે ના હોઈ શકે. ચલો છેલ્લી અંતિમ 40મી આકૃતિ તમારી સ્ક્રીન પર, અને પછી જવાબ ચાલુ થઈ જશે. 40-40 આકૃતિના ધડાધડ હું જવાબ તમને આપી દઈશ, બરાબર. ચલો 40નો જવાબ લખી દો. ચાલો મિત્રો, જેને ઉતાવળ કરો હોય ફટાફટ, અને એવું લાગે તો વિડીયો સ્ટોપ કરીને તમે જવાબ લખો. હવે હું જવાબ આપવા તરફ જઉં છું. ચાલો તો દોસ્તો, આપણું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે. 40-40 આકૃતિઓ. ચાલો પ્રશ્ન એક, એકનો જવાબ બી. ચાલો પ્રશ્ન બે, બીનો એનો જવાબ પણ બી. ઓકે, આ આકૃતિનો જવાબ પણ બી આવે છે, સેમ ટુ સેમ. ચલો આકૃતિ નંબર 3, એનો પણ જવાબ બી આવે છે. આ બધા જે પાંખિયા છે આની અંદર ગોઠવાયેલા છે. ચલો ચોથા નંબરની આકૃતિનો જવાબ છે ડી. કયો જવાબ છે દોસ્તો? ડી. તમે ખરા ખોટા કરતા હો તમે જે લખ્યા છે એની સાથે સાથે. ચલો પાંચમા નંબરની આકૃતિનો જવાબ છે ડી. આની અંદર છુપાયેલી છે, આ રહી, જો આ છુપાયેલો ભાગ છે. ચલો છઠ્ઠા નંબરની આકૃતિનો જવાબ છે ડી, ડોગનો ડી. ક્યાં છે? તો આ રહી, જોઈ લો તમે, આ પોર્શન રહ્યો ને એ જવાબ છે આપણો. ચલો સાતમા નંબરની આકૃતિનો જવાબ આવે છે સી. કયો જવાબ? સી. તમે જુઓ, તમે આ રહી, આ લાકડીઓ જુઓ તમે, આ એ આ રહી, એ બેઠી આકૃતિ અંદર છુપાયેલી છે. ચલો આઠમાનો જવાબ આવે છે બી, બેટનો બી. આને ઊંધું કરેલું છે આ ચિત્રને, આ ઊભો ભાગ આ પોર્શન છે ને, આ રહી, એને આમ કરી દો એટલે એ જવાબ થાય એનો. ચલો નવમાનો જવાબ છે એ. કયો જવાબ છે? એ આકૃતિ જુદી પડે છે, આ બધી સમાન છે પણ એ આકૃતિ જુદી પડે છે. ચલો દસમાનો જવાબ ફટાફટ સી જવાબ આવે છે. આ બધી આકૃતિઓને આમ ગોઠવી દો તમે, આમ ઊભી આ રીતે, આમ આમ એક વખત બધાને ગોઠવી દો તો એ પ્રમાણે તમને તાળો મળી જશે. તો જવાબ શું આવે છે દસમાનો? સી જવાબ. ચલો અગિયારમી આકૃતિ, અગિયારમી આકૃતિનો જવાબ આવે છે સી જવાબ આવે છે. કયો જવાબ આવે છે? સી. આ આકૃતિ અલગ પડે છે, જોઈ લો તમે, આના ખૂણા નાનો છે, આ બધા કાટખૂણા છે, આ બધા કાટખૂણા છે, એટલે સી આકૃતિ જુદી પડે છે. ચલો બારમા નંબરની આકૃતિનો જવાબ આવે છે ડાયન ડાયન એન સી. કેમ? આના બધાના 50% ભાગ કર્યા છે, અડધો અડધો અને અડધો, અડધો બે ભાગ, બે ભાગ અને આ બે, આમાં એવું છે નહીં માટે. ચલો તેરમા નંબરની આકૃતિ, તેરમા નંબરની આકૃતિમાં બેઠી આકૃતિ છે સી, બરાબર છે, આવીને આવી સમાન આકૃતિ સી. ચલો ચૌદમાની અંદર જવાબ આવી રહ્યો છે એ, બેઠી આકૃતિ કઈ આવશે? એ આકૃતિ, બાકીના ઓપ્શન ખોટા છે. ચલો પંદરમી આકૃતિ, સાચા ખોટા કરતા જાઓ. પંદરમાં જવાબ આવે છે બેટનો બી. પંદરમાં કયો જવાબ છે? બેટનો બી. ચલો સાચા ખોટા તમારે હોય એ પ્રમાણે કરતા જાઓ કાગળમાં, છેલ્લે રિઝલ્ટ મને કમેન્ટ બોક્સમાં આપજો. સોળમાનો જવાબ બિલકુલ સહેલી હતી આકૃતિ, બેટનો બી. ચલો સત્તરમી આકૃતિ, સત્તરમાં બેટનો બી, આપણે આને પૂર્ણ કરીએ ત્યારે એ પ્રમાણે એનો જવાબ બને છે. ચલો અઢારમી આકૃતિનો જવાબ આવી રહ્યો છે, અઢારમાં ડોગ ડી, આ બેઠી આકૃતિ અહીંયા ગોઠવી દો તમે આ ભાગને અહીંયા, એટલે એનો જવાબ બને છે ડી. ચલો ઓગણીસમો જવાબ આવે છે એ. કયો જવાબ આવે છે? એ જવાબ, બરાબર. ચલો એ પ્રમાણે અહીંયા ગોઠવી દેશો તમે તો બની જશે. ચલો વીસનો જવાબ આવે છે ડોગનો ડી, ડોગનો ડી, આ મેં તમને કહી દીધી હતી કદાચ જવાબમાં પણ, બરાબર, આ પ્રમાણે અહીંયા બની જાય છે ડોગનો ડી. ચલો એકવીસનો જવાબ આવે છે ડોગનો ડી, એકવીસમાં કયો જવાબ છે? ડોગનો ડી, કારણ કે આ જો એકના બે થયા તો ત્રણ છે તો કેટલા થશે? ચાર થશે. ચલો બાવીસનો જવાબ છે, બાવીસનો જવાબ છે ડોગનો ડી. આ પ્રમાણે ક્રમમાં તમે ગણતા જશો તો એ પ્રમાણે આ ડોગનો ડી જવાબ, ડી જવાબ સાચો આપણો બનશે. ઓકે, ચલો ત્રેવીસ બેટનો બી, બેટનો બી. ચલો ચોવીસ, ચોવીસનો જવાબ છે એ, ચોવીસનો જવાબ છે એ. પચીસનો જવાબ છે બી, બરાબર છે. અહીંયા જુઓ તમે, આ ઘડિયાળના કાંટાની દિશામાં આ ચિત્ર અહીં આવ્યું તો પછી આ ચિત્ર એ પ્રમાણે ઘડિયાળના કાંટામાં અહીંયા જવાનું ને, એટલે બેટનો બી. ચલો છવ્વીસનો જવાબ છે, છવ્વીસનો જવાબ સી, છવ્વીસનો જવાબ સી, બરાબર. ઓકે, ચલો સત્યાવીસનો, સત્યાવીસનો જવાબ છે બેટનો બી. પતંગ જોડે કોણ હોય? ફિરકી, બરાબર છે. સાપ સીડી તો પાસો, આ તો બિલકુલ સહેલી આકૃતિ હતી. ચલો આવી ના આવડે તો ડૂબી મળવાનું, હે ભાઈ, હજી જ વાત ને. ચલો અઠ્યાવીસનો જવાબ છે બેટનો બી, આને ઊંધું કરી દેવાનું, બરાબર છે. ચલો ઓગણત્રીસનો જવાબ છે ડોગનો ડી. શું જવાબ આવે છે? ડી, કારણ કે આ રીતે તમે જ્યારે આને દોરશો ને આમ, ત્યારે જુઓ ડોગનો ડી જવાબ આપણો સાચો છે, ડી જવાબ. ઓકે, ચલો ત્રીસનો જવાબ છે, ત્રીસનો જવાબ ડી. ચલો એકત્રીસનો જવાબ છે બેટનો બી, બરાબર, બિલકુલ સિમ્પલ છે. એકત્રીસ, પછી બત્રીસ, બત્રીસનો જવાબ છે એ.
તમે ખરા ખોટા કરતા જજો મારી સાથે સાથે એટલે મને છેલ્લે જવાબ આપજો બરાબર કેટલું રિઝલ્ટ આવે છે ચલો 33 નો બેટ નો બી 33 નો બેટ નો બી 34 માં ડોગ નો ડી 35 માં એ 35 માં એ ચલો 36 ડોગ નો ડી 36 માં ડોગ નો ડી 37 માં એ 37 માં એ કાગળ કટિંગ જ્યારે આ કટિંગ કરશો ને ત્યારે આ ભાગ અહીંયા આ રીતે દેખાશે તમને બરોબર ચલો અને 38 માં એ બરાબર છે આ છોડશો ત્યારે આ બધામાં આ રીતે આ ચારે બાજુ આવી જશે 39 ડાંડાણાન બેટનો બી અને છેલ્લે મિત્રો 40 નો જવાબ છે એ હવે તમે મને તમારું રિઝલ્ટ કમેન્ટ બોક્સમાં નીચે લખજો જે મિત્રોના 45 માર્ક્સ આવ્યા હોય તો અહીંયા 45 કરીને નામ લખવાનું જેના 42 માર્ક્સ આવ્યા 42 એટલે સાચા લખજો માર્ક્સની કોઈ જરૂર માર્ક્સ ગણવા હોય તો એક સાચાના 1.25 ગુણાકાર કરી દેવાનો માનો કે તમારા 30 સાચા હોય તો 30 ગુણ્યા 1.25 તો એટલા ગુણ થશે તમારા બરાબર છે એક આકૃતિ 1.25 ગુણની હોય છે એ પ્રમાણે માર્ક્સ નીચે લખી દેવાના બરાબર છે હવે પછીનો વિડીયો આપણો જે છે ભાગ બીજાનો માસ્ટર પેપરનો ભાગ બીજો ગણિતનો એ આવશે તારીખ મેં તમને આપી દીને કઈ આપી દી શનિવારના દિવસે આવશે શનિવાર 23/4 શનિવાર સાંજે 7 વાગે ઓકે અને ભાગ 3 ફકરા જે છે એ 27/4 બરાબર સાંજે 7 વાગે બુધવારે તો ચાલો એ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય.